લાસ્ટમાં આપણે જૈવિકતાનું સંરક્ષણ, જેમાં બે અભિગમ, સ્વસ્થાન સંરક્ષણ અને બાહ્યસ્થાન સંરક્ષણ, એમાં આપણે સ્વસ્થાન સંરક્ષણ વિશેની ચર્ચાઓ કરેલ કે જેમાં કોઈ પણ સજીવોને તેમના કુદરતી નિવાસસ્થાનમાં જ રાખવામાં આવે છે, પરંતુ માનવ દેખરેખ હેઠળ એમનું સંરક્ષણ છે કરવામાં આવતું હોય છે, પરંતુ એ સજીવો જે જગ્યાએ રહે છે ત્યાં ને ત્યાં જ એ જ નિવસન તંત્રની સુરક્ષા કરી અને એ પ્રાણીજાત કે વનસ્પતિ જાતને છે એ બચાવવામાં આવતી હોય છે, જેની અંદર આપણે હોટસ્પોટ પ્રદેશોની વાત કરેલી કે જે હાલની અત્યારે કુલ સંખ્યા 34 છે, જેમાં ભારતની અંદર 3 હોટસ્પોટ વિસ્તારો છે એ જોવા મળે છે. ચાલો હવે વાત કરીએ નવસ્થાન સંરક્ષણની, અથવા તો આપણે એને બાહ્યસ્થાન સંરક્ષણ પણ કહી શકીએ. નવસ્થાન સંરક્ષણ એક્સટર્નલ એટલે કે બહાર, તો સ્વસ્થાન સમજ્યા પછી આપણે વિચારી શકીએ કે નવસ્થાનની અંદર આ અભિગમની અંદર કેવું હશે. તો અહીંયા આગળ શબ્દ વાપર્યો છે નવસ્થાન એટલે કે નવું સ્થાન. તો અહીં કોઈ જંગલની અંદર કોઈ પ્રાણીજાત છે મુશ્કેલીમાં હોય, કોઈ ખતરામાં હોય, એટલે કે ભયને આરે હોય, લુપ્તતાને આરે હોય, તો આવી પ્રાણી જાતને એ કુદરતી નિવાસસ્થાનમાંથી ઉઠાંતરી કરાવે અને માનવ નિર્મિત જે કાંઈ નિવસન તંત્રો હશે, જેમ કે પ્રાણી સંગ્રહાલય, વનસ્પતિ ઉદ્યાનો, તો આવા બધા ક્ષેત્રની અંદર એ પ્રાણી કે વનસ્પતિઓને લાવવામાં આવતી હોય છે અને ત્યાં માનવ નિર્મિત નિવસન તંત્રની અંદર એમની પૂરેપૂરી છે દેખભાળ રાખવામાં આવતી હોય. પછી જ્યારે એ જાત ભયમુક્ત થઈ જશે ત્યાર પછી ફરીથી એને જંગલમાં એટલે કે એમના પોતાના નિવાસસ્થાનની અંદર છે મુક્ત કરી દેવામાં આવતી હોય છે. પરંતુ અહીંયા રક્ષણ કરવા માટે માનવ નિર્મિત નિવસન તંત્રોનો ઉપયોગ થતો હોય છે. જ્યારે સ્વસ્થાન સંરક્ષણની અંદર કુદરતી જે નિવસન તંત્રો છે એમનો ઉપયોગ થતો હોય છે. તો જોઈએ નવસ્થાન સંરક્ષણની અંદર, તો આ અભિગમમાં સંકટમાં રહેલ પ્રાણીઓ અને વનસ્પતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢી લેવામાં આવે છે અને એક વિશેષ જગ્યામાં લઈ જઈ, વિશેષ જગ્યા એટલે માનવ નિર્મિત જે નિવસન તંત્રો ઊભા કરવામાં આવેલા હશે એ, કે જ્યાં એ પ્રાણીઓને સુરક્ષિત રાખી શકાય. એટલે ઉદાહરણ મેં જે કીધું એ પ્રમાણે વનસ્પતિઓ હશે તો વનસ્પતિ માટે વનસ્પતિ ઉદ્યાન, પ્રાણીઓ હશે તો પ્રાણી સંગ્રહાલયો, પ્રાણી બાગ, તો આવી વિશેષ જગ્યામાં લઈ જઈ સમૂહમાં રાખવામાં આવે છે કે જ્યાં તેમની સારી સુરક્ષા કરી શકાય અને ખાસ કાળજી આપી શકાય. કારણ કે જંગલની અંદર એક પ્રાણી ઉપર નિરીક્ષણ રાખવું અને એમની સુરક્ષા રાખવી થોડીક અઘરી થઈ જશે. સ્વસ્થાન સંરક્ષણની અંદર આપણે નિવસન તંત્રને સુરક્ષા આપીએ છીએ જેથી કરીને એમની અંદર રહેતા સજીવો પણ સુરક્ષિત રહી શકે, પરંતુ નવસ્થાન સંરક્ષણની અંદર કોઈ જંગલની મુલાકાત લઈએ અને એની અંદર કોઈ સજીવ જાતિ આપણને ભયજનકમાં લાગે તો પછી આપણે એની ઉઠાંતરી કરી અને માનવ નિર્મિત જગ્યાઓ ઉપર લાવી અને પછી એના એક ઉપર આપણે એને ધ્યાન આપી અને એમની સુરક્ષા કરી શકીએ છીએ. પ્રાણી ઉદ્યાનો, વનસ્પતિ ઉદ્યાનો અને વન્યજીવ સફારી ઉદ્યાનો, વાઇલ્ડલાઇફ સફારી પાર્ક, આ હેતુ માટે સેવાઓ આપે છે. આ જે નવસ્થાન સંરક્ષણ જે અભિગમ છે, જે સેવા છે, તો આ રીતે એટલે કે પ્રાણી ઉદ્યાનો દ્વારા, વનસ્પતિ ઉદ્યાનો દ્વારા, વન્યજીવ સફારી ઉદ્યાનો જે હોય એમના દ્વારા છે એ પૂરી પાડવામાં આવતી હોય છે. એવા ઘણા પ્રાણીઓ
જે જંગલોમાં વિલુપ્ત થઈ ગયા છે પરંતુ પ્રાણી ઉદ્યાનોમાં જાળવી રાખવાનું ચાલુ છે. ઘણા બધા એવા સજીવો હશે કે જે કુદરતી નિવાસસ્થાનોની અંદર વિલુપ્ત થઈ ગયા છે, કારણ કે ત્યાંની પરિસ્થિતિ તેમને અનુકૂળ આવતી નહીં હોય અથવા અન્ય પ્રાણીઓથી ભયનો શિકાર હશે. તો આવા જે પ્રાણીઓ છે કે જે કુદરતી નિવાસસ્થાનોમાં વિલુપ્ત થઈ ગયા છે પરંતુ પ્રાણી ઉદ્યાનોની અંદર એ પ્રાણીઓને હાલ વર્તમાન સમયમાં પણ સાચવી રાખવામાં આવેલા છે, પછી એની સંખ્યા બહુ જુ જ હશે પ્રાણી ઉદ્યાનોની અંદર 10, 15 કે 25, પણ એ જાતિ પ્રાણી ઉદ્યાનની અંદર સચવાયેલી છે. તાજેતરના વર્ષોમાં સંકટમાં રહેલી ઘણી જાતિઓને તેમના ભયજનક દાયરામાં રાખ્યા સિવાય, એટલે કે સંકટમાં મુકાય તે પહેલાં અગાઉથી જ બાહ્યસ્થાન સંરક્ષણ આપી દેવામાં આવે છે. જ્યારે વૈજ્ઞાનિકો છે એ આવી બધી સંશોધન ક્ષેત્રમાં જ્યારે સંશોધન માટે જતા અને એને કોઈ કારણોસર એવું જણાયું કે આ પ્રાણી જાત છે એ આવનારા ભવિષ્યમાં છે એ લુપ્ત થઈ જવાની છે, તો જો અગાઉથી આવી કોઈ માહિતી પ્રાપ્ત થાય તો એ જાત સંકટમાં આવે એ પહેલાં જ એને પ્રાણી ઉદ્યાનોની અંદર અથવા તો આવી જે કાંઈ સેવા માટેના માનવનિર્મિત નિવસન તંત્રો છે એમની અંદર લાવી અને એમનું પૂરેપૂરું રક્ષણ કરવામાં આવતું હોય છે, જેથી કરીને ભવિષ્યમાં આવનાર જે કંઈ ભયજનક સ્થિતિ છે એને ટાળી શકાય. હાલમાં સંકટમાં રહેલી જાતિઓના જનીઓની ક્રાયો પ્રિઝર્વેશન, જનીઓની જાળવણી કરવા માટે એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો, ક્રાયો પ્રિઝર્વેશન. આ ક્રાયો પ્રિઝર્વેશન જે પદ્ધતિ છે કે જેની અંદર જનીઓની જાળવણી છે કરવામાં આવતી હોય છે, એટલે કે એવી જાત કે જે ભયજનક સ્થિતિમાંથી વર્તમાન સમયમાં પસાર થઈ રહી છે, તો એમના જે જનીઓ હોય એટલે કે શુક્રકોષ અથવા તો અંડકોષ, આ જનીઓને છે એ ક્રાયો પ્રિઝર્વેશન ટેકનિકથી સાચવી રાખવામાં આવે ઘણા બધા વર્ષો સુધી. તો આ ટેકનિકની અંદર -196 તાપમાન, -196 તાપમાન, જોજો માઇનસ છે, -196 તાપમાને એને અનિશ્ચિત સમય સુધી જાળવી રાખવામાં આવતું હોય છે. ખાસ કરીને પ્રવાહી નાઇટ્રોજનની અંદર -196 તાપમાને એ જનીઓને નાખી દેવામાં આવે અને કાચની બોટલની અંદર એને પેક કરી દેવામાં આવે, પછી અનિશ્ચિત સમય સુધી એમને એમ રાખવામાં આવે, કારણ કે આટલી માઇનસ ડિગ્રીમાં જે કાંઈ કોષ હોય એ કોષની ચાલતી જે ક્રિયાઓ છે એ સ્તબ્ધ થઈ જતી હોય, એટલે કે કોષ છે એ કોમામાં જતો રહેશે, પણ જ્યારે એને પછી બહાર કાઢવામાં આવે, અનુકૂળ તાપમાન મળે, અનુકૂળ પરિસ્થિતિ મળશે, એ ફરી પાછું સક્રિય થતા હોય છે. તો આ ક્રાયો પ્રિઝર્વેશન તકનીકીઓના ઉપયોગથી જીવિત અને જનનક્ષમ અથવા ફળદ્રુપ સ્થિતિમાં લાંબા સમયગાળા માટે સાચવણી કરી શકાય છે. ઈંડાને કૃત્રિમ રીતે ફલિત કરી શકાય છે અને વનસ્પતિઓને પેશી સંવર્ધન પદ્ધતિઓના ઉપયોગથી પ્રસર્જિત કરી શકાય છે, જે આપણે બધું જાણીએ છીએ બરોબર, પેશી સંવર્ધન, ટિશ્યુ કલ્ચર, જે તમારે 9મા ચેપ્ટરની અંદર પણ ચર્ચાઓ થશે બરોબર, એમાં ખેતીવાડી અન્ન ઉત્પાદન વિશે જ બધું સમજાવ્યું છે, તો એમાં ટિશ્યુ કલ્ચર વિશે બહુ વિસ્તારથી માહિતી આપેલી છે. તો એ વનસ્પતિના કોઈ પેશીના ટુકડાઓ લેબની અંદર ટેસ્ટ્યુબની અંદર સંવર્ધન માધ્યમમાં ડૂબાડી અને એમાંથી છોડ છે તૈયાર કરવામાં આવતો હોય છે. તો આવી બધી તકનીકો દ્વારા નવી નવી વનસ્પતિઓને છે એ ફરીથી પ્રસર્જિત આપણે કરી શકીએ છીએ. વ્યાપારિક ધોરણે
મહત્વની વનસ્પતિઓને, વિભિન્ન જનીનિક જાતોના બીજને બીજ બેંકોમાં લાંબા સમયગાળા માટે રાખી શકાય છે. બરોબર, બીજને સાચવવા માટે સીડ બેંક એટલે કે બીજ બેંક. આ બીજ બેંકની અંદર જે સારી દુર્લભ જે વનસ્પતિઓ હોય છે અથવા તો કોઈ સ્થાનિક વનસ્પતિઓ હોય છે કે જે સ્થાનિકતા દર્શાવતી હોય છે, આવી બધી વનસ્પતિઓના બીજને ભવિષ્યના ઉપયોગ માટે સાચવવા માટે જે બેંકની સ્થાપના થતી હોય એને બીજ બેંક કહેવાય. જેમ બ્લડ બેંક હોય કે જેની અંદર બ્લડ સાચવવામાં આવે, એ જ રીતે આ બેંકની અંદર જુદી જુદી વનસ્પતિઓના બીજને સાચવવામાં આવતા હોય છે, એટલે આપણે એને સીડ બેંક, બીજ બેંક તરીકે ઓળખીએ. જૈવિકતા માટે કોઈ રાજકીય સીમાઓ નથી અને તેથી તેનું સંરક્ષણ બધા રાષ્ટ્રોની સામૂહિક જવાબદારી છે. હવે થોડી કોમન વાત કરી છે, હવે એ નવસ્થાનની અંદર નહીં આવે. તો કોઈ પણ જૈવિકતા જે પૃથ્વી ઉપર જોવા મળે છે તો એ કોઈ પણ એક રાષ્ટ્રની, જેમ કે ભારત છે તો ભારતના એરિયામાં જેટલી જૈવિકતા છે તો એમાં કોઈ એવી કોઈ રાજકીય સીમાઓ નથી કે આટલું અમારું ને આમ. એ દરેકે દરેક રાષ્ટ્રની જવાબદારી છે એનું સંરક્ષણ કરવું. એ પછી ખાલી ભારત એકલો જૈવિકતાનું સંરક્ષણ કરે છે એવું નહીં, પણ પૃથ્વી ઉપરના તમામ દેશો એ ફરજમાં આવે છે કે પોતપોતાની જૈવ સંપત્તિનું રક્ષણ કરો. જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન ધ હિસ્ટોરિક કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી, પૃથ્વી પરિષદ ધ અર્થ સમિટ, વર્ષ 1992 રિયો ડી જાનેરો ખાતે યોજવામાં આવેલ હતું. આજે ઐતિહાસિક સંમેલન છે એટલે કે આખી પૃથ્વી ઉપર રિયો ડી જાનેરો પ્રદેશની અંદર એ પૃથ્વી પરિષદના નામથી એ સંમેલન છે યોજવામાં આવેલું હતું કે જેની અંદર આ જૈવિકતા વિશેની વાટાઘાટો એમની ચર્ચાઓ છે ત્યાં કરવામાં આવેલી હતી 1992, જેમાં તમામ રાષ્ટ્રોને, એ એમસીક્યુ માટે આપણે યાદ રાખી લેશું, જેમાં તમામ રાષ્ટ્રોને સંબોધીને કહેવામાં આવ્યું હતું કે જૈવિકતાના સંરક્ષણ માટે યોગ્ય પગલાં લેવા તેમજ તેના લાભોનો એ રીતે ઉપયોગ કરવામાં આવે કે જેથી તે લાંબા સમય સુધી મળતા જે કાંઈ સ્ત્રોતો છે તો એ લાંબા સમય સુધી મળતા રહે, એવું કંઈક આપણે આયોજન કરવાનું છે કે આપણે જે કંઈ જૈવિકતા છે જૈવિકતા લાંબા સમય સુધી સચવાઈ રહે અને એનો આપણે એ રીતે ઉપયોગ કરીએ, બેફામ નહીં પણ સમજી વિચારી સમજદારીથી એ રીતે ઉપયોગ કરીએ જેથી કરીને ભવિષ્યમાં પણ એ સતત આપણને મળતા રહે. આવી બધી ચર્ચાઓ છે એ દરેક રાષ્ટ્રોને સંબોધીને એ સંમેલનની અંદર થયેલી હતી. તેને અનુસરીને વર્ષ 2002 દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ યોજવામાં આવી. જોહાનિસબર્ગ એ પણ પ્રદેશનું નામ છે જે દક્ષિણ આફ્રિકાનું છે, ત્યાં પણ 2002ની અંદર એવી જ એક વિશ્વ પરિષદ ત્યાં રચવામાં આવેલું હતું જેમાં વિશ્વના 190 દેશો પ્રતિજ્ઞા લઈ વચનબદ્ધ થયા કે તેઓ 2010 સુધીમાં વૈશ્વિક, પ્રાદેશિક તેમજ સ્થાનિક સ્તરે ઘટતા જતા જૈવિકતાના વર્તમાન દરમાં નોંધપાત્ર ઘટાડો કરશે. અત્યારે 2020 ચાલે છે, આજથી 10 વર્ષ પહેલાં એટલે કે 2010 સુધીમાં એ લોકોએ 2002માં એવી પ્રતિજ્ઞા લીધી કે અમે 2010 સુધીમાં જે કાંઈ અગાઉનો મોટો ઘટાડો થયેલો છે અને જે ઘટાડાનો દર વધતો જાય છે એને બને ત્યાં સુધી એ દર નીચો આવે એવા અમે પ્રયત્ન કરશું.
તો આ વાત થઈ જૈવિકતા અને તેના સંરક્ષણ વિશે. અહીં આપણું ચેપ્ટર છે પૂર્ણ થાય છે, ત્યાર પછી આગળ નવા ચેપ્ટરની શરૂઆત કરીશું.